નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યુઝ ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા હવે આગળ વાત કરીશું હવામાનની આગાહી વિશે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિર ખાતે શુકન મેળો યોજાયો ત્રિદિવસીય આ મેળામાં વર્ષફળ જોવાય છે જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરીને વર્તારો કઢાય છે સાથે ફૂલ અને અનાજ પરથી વર્તારો કઢાય છે વર્ષફળના શુકનમાં વર્તારો જોવાયો જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે ચોમાસાનું આગમન વહેલું થશે વર્ષ એકંદરે દસાની રહેશે રવિપાક સારો સારું રહેશે તેવું વર્ષફળનું શુકન જોવાયું છે

રાજ્ય હોય છે તેમાંથી પણ જે ગણપતિ દાદાના જે ભક્તો હોય છે તે ત્રણ દિવસે ઉમટી પડતા હોય છે ખાસ કરી અને આજે સુકન મેળો હોય છે તેમાં વડીલો અને નાયકોના મુખ્યથી જે બોલાયેલા શબ્દો હોય છે તેનું અદઘટન કરવામાં આવે છે તેમજ ફૂલ અને અનાજ પરથી પણ જે વર્ષનો વર્તાળો હોય છે તે કાઢવામાં આવે છે ગત રોજ આ જે સુકન હોય છે જોવામાં આવે છે ત્યારે આજે આ જે હાલમાં માહિતી મળી રહી છે તે પ્રમાણે આગામી વરસ કેવું જશે તેને લઈ હાલમાં જે વર્તાળો મળી રહ્યો છે તે પ્રમાણે જે વર્તાળો કાઢવામાં આવે છે તેમાં વરસ સારું રહેશે વરસાદ વરસાદ હોય છે તે સારો રહેશે ચોમાસાનું આગમન હોય છે તે વહેલું થશે વર્ષે એકંદરે દસ આની જે વરસ હોય છે તે દસ આની રહેશે તેવો પણ જે વર્તારો હોય છે તે નીકળવામાં આવે છે રવિ પાક સારો રહેશે વર્ષે એકંદરે શાંતિમય રહેશે તેવો પણ વર્તારો કાઢવામાં આવે છે અને રાજકીય પરિસ્થિતિ હોય છે મજબૂત રહેશે તેવો વર્તારો કરવામાં આવે છે ખાસ કરી અને આમાં જે વર્ષ હોય છે એકદરે 10 દસ આની રહેશે તેવો ખાસ કરીને જે વર્તારો હોય છે તે કાઢવામાં આવે છે અને જે ચોમાસાનું આગમન વહેલું થશે તેવો પણ એક વર્તારો નીકળવામાં આવે છે જી કેતન કેવા પ્રકારની કેવા પ્રકારના સંકેત આપવામાં આવ્યા કારણ કે વૃદ્ધો અને જે મહાનુભાવોના મુખેથી વર્તારો કાઢવામાં આવતો હોય છે કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે ખાસ કરી અને જે પ્રક્રિયા હોય છે તો તે એમાં જે નાયકભાઈ હોય છે તે ગામમાં પ્રવેશતા હોય છે ત્યારબાદ ગામના જે વડીલો હોય છે તે બધા જે મંદિરે પહોંચતા હોય છે ત્યારબાદ જે નાયકભાઈઓ અને જે વડીલોના મુખોથી તેમજ જે ફૂલો અને જે અનાજ હોય છે તેના પરથી વર્તારો નીકળવામાં આવે છે ત્યારબાદ આ જે શબ્દો હોય છે તેનું અર્થઘટન કરવામાં આવે છે અને ત્યારબાદ જે વર્તારો હોય છે તે લોકો સમક્ષ મૂકવામાં આવે છે હાલમાં જે વર્તારો નીકળવામાં આવે છે તે પ્રમાણે વર્ષ એક એકંદરે દસ આની રહેશે જે વરસાદ હોય છે તે સારો રહેશે ચોમાસાનું આગળ

એપ્રિલ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે હમણાં આજથી જે લગભગ સત્તર તારીખ સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના લીધે ગાજવીજના ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દાહોદ પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે સત્તર એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે દાહોદ પંચમહાલ સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના તેની અસર મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી શકે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે તો સત્તર થી બાવીસ ત્રેવીસ અને ચોવીસમી મેના મહિનામાં અંદમાન નિકોબારમાં ચોમાસુ સક્રિય થશે કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે તેમજ લક્ષદ્વીપમાં હળવો વરસાદ અને કંઈક હલચલ જોવા મળવાનું અનુમાન લગભગ મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે તારીખ સત્તર મેથી બાવીસ ત્રેવીસ ચોવીસ મે સુધીમાં આંદોબા નિકોલ ડબ્બા ચાપુવા ચોમાસું સક્રિય થશે અને કેટલાક બહુ વરસાદ થશે દક્ષિણ ઉત્તરાગઢમાં ભારે વાવાઝોડું સર્જાશે તેમજ દ્વીપમાં પણ હળવા થશે દ્વીપમાં પણ કંઈક હલચલ જોવા મળશે ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના વલસાડ નવસારી દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત આણંદ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે જો જિલ્ હૈ જ પૂર્વાનુમાન દે હે વલસાડ નવસારી દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત આણંદ દાદરાનગર હવેલી ઓર સૌરાષ્ટ્ર રીજન કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ આજે ગુજરાતના કેટલાક જિલ્લા માટે આગાહી કરાઈ છે ગુજરાતના વલસાડ નવસારી સુરત ભરૂચ ગીર સોમનાથ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે गर्मी में तो राहत फक्त बेज दिवसमर्श सीएसएस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं वलसाड़ नौसारी सूरत भरूच गिर सोमनाथ दादरा नगर हवेली और भाव तो हवामान विभाग ने क्या-क्या जिलों माते आगाही करी छे तो ग्राफिक्स ना माध्यम से समझवाने कोशिश करी आखरी क्या-क्या जिल्लाओ प्रभावित جوا મડી શકે છે આજે ક્યાં ક્યાં આગાઈ કરાઈ છે गिर सोमनाथ अमरेली भावनगर

વરસાદી વાતાવરણ રહી શકે છે આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી છોટા ઉદેપુર નર્મદા અને દાહોદ આ એવા જિલ્લાઓ જ્યાં આજે વરસાદની પૂરેપૂરી સંભાવના છે હવામાન વિભાગે આ જ માટે આગાહી કરી છે હવે આવીએ કાલે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે કાલે કાલે ક્યાં ક્યાં માવઠું વરસી શકે છે તો ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલી એટલે દક્ષિણ ગુજરાતના આ પટ્ટામાં વરસાદી વાતાવરણ રહેશે અને બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદી

સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે ગીર સોમનાથ ને ભાવનગર માટે કાલે આગાહી કરવામાં આવી છે આ સિવાય ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલી જે કાલે પ્રભાવિત જોવા મળી શકે છે હવે આગળ વધીએ ગરમીમાં રાહત ફક્ત બે જ દિવસ મળશે બે દિવસ બાદ વરસાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ બે થી ચાર ડિગ્રી તાપમાન ઉંચકાશે पंदर सोलह अप्रैले कच्छ सौराष्ट्र विस्तार में वातावरण डिग्री सेल्सियस का उकड़ाटर से तीन डिग्री सेल्सियस से की गिरावट का पूर्वानुमान दिया गया है और उसके बाद दो से चार डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान दिया गया है और कोस्टल एरिया की बात करेंगे तो डे फोर और डे फाइव में यानी पंद्रह और सोलह तारीख को डिसकम्फर्ट कंडीशन बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે ત્યારે મોરબીમાં મચ્છુ ડેમનું પાણી ચાલુ વર્ષે લોકો માટે આશીર્વાદરૂપ બનશે મચ્છુ બે સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસરના જણાવ્યા મુજબ મચ્છુ ડેમમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય મચ્છુ ડેમમાં ગત ચોમાસામાં સારા વરસાદના કારણે પાણીની આવક ભરપૂર થઈ છે જેથી આ વર્ષે મોરબીવાસીઓને પીવાના પાણીની અછત નહીં સર્જાય આજુબાજુના ગામ જે આપણે મચ્છુ બે ડેમ આધારિત છે તેની વાત કરીએ તો તેના માટે પીવાનો પાણીનો જથ્થો આપડે ડેમમાં પૂરતો ઉપલબ્ધ છે એટલે કે આવતા ચોમાસા સુધી કોઈ પણ પ્રકારની આપણે ઉનાળામાં ડેમમાં પીવાના પાણીની અછત સર્જાશે નહીં બરોબર હવે આગળ વાત મહાસંગ્રામની રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન આવતીકાલે સાંજે પાંચ વાગે મહાસંમેલન શરૂ થશે રાજકોટ પોલીસ આપી શકે છે મહાસંમેલન અંગે મંજૂરી ડીસીપી એસઓજી એલસીબી સહિત સ્થાનિક પોલીસ સહિત વધુ પોલીસે ટ્રાફિક અંગે પણ કામગીરી પૂર્ણ કરી પ્રક્રિયા રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવાનું છે આ પહેલા રાજકોટમાં રેલીનું આયોજન કર્યું હતું ક્ષત્રિય સમાજે ત્યાં પણ મોટા પ્રમાણમાં અમારા સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે તેમની પાસેથી વિગતો લઈએ હાર્દિક કાલે સંમેલન મળવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજનું શું પરમિશન મળી જશે પોલીસ તરફથી અને કેવા પ્રકારની તૈયારીઓ ચોક્કસથી જે છે પોલીસ પરમિશન જે વાત છે ટૂંક સમયમાં જે છે પોલીસ પરમિશન આપી દે તેવી શક્યતા છે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે જગ્યાએ સંમેલન યોજવાનું છે ત્યાં અત્યારે પૂર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યાએ જે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અહીંયા પણ અનેક લોકો છે જે છે તેમના દ્વારા અત્યારે તૈયારીઓને જે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો કાલના આંદોલનને લઈ કાલના સંમેલનને લઈને કેવી જોર શરતી તૈયારી રાખવામાં આવેલ છે પણ અહીંયા સાઠથી સિત્તેર આદમી ને કામ કરી રહ્યા છે જબરજસ્તી કેટલા લોકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે લાખ બે લાખ માણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખાસ કરીને ટાવર પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે કેવી સાઉન્ડ છે સાઉન્ડ સિસ્ટમ એ બહુ મોટી છે જબરજસ્ત છે કે હાલ જે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ અત્યારે જે જે છે છે અહીંયા અલગ અલગ બાર જેટલા ટાવર ઊભા કરવામાં આવશે જેમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ લગાડવામાં આવશે આ ઉપરાંત આ સમગ્ર જગ્યાએ આવતીકાલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે એ ગોઠવાશે બસો પચાસ જેટલા પોલીસ કર્મીઓ છે તેઓ અહીંયા સુરક્ષા વ્યવસ્થામાં જે છે એ જોડાશે ખાસ કરીને વાત કરવામાં આવે તો એસઓજી એલસીબી સહિત જે પોલીસ અલગ અલગ જે પાંખ છે તેમના દ્વારા જે છે આ સમગ્ર બંદોબસ્ત જે ગોઠવવામાં આવશે આ જે સ્ટેજ છે આ સ્ટેજ ઉપરથી આવતીકાલે જે છે એ ક્ષત્રિય અગ્રણીઓ છે તે સંબોધશે ખાસ કરીને રૂપાલાને અહીંયા સંમેલન મળવાનું છે આ સંમેલન મળે તે પહેલા જ તૈયારીઓ જે છે અત્યારે પૂરજોશમાં કરવામાં આવી રહી છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો જે છે અત્યારે અહીંયા તૈયારીઓમાં પણ લાગી ચૂક્યા છે જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે સમાચારોમાં આગળ વધીએ બેઠક પર પહેલા દિવસે છવ્વીસ ફોર્મ ઉપડ્યા છે છ વ્યક્તિઓએ છવ્વીસ ઉમેદવારી પત્ર લીધા ભાજપથી થી છ બીઆરએસપી તરફથી ત્રણ ફોર્મ ઉપડ્યા બીએસપી થી આઠ એનસીપી છ એક અપક્ષે ત્રણ ફોર્મ લીધા છે

જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષદ ઋબળિયાએ 26 જાન્યુઆરી 2023 માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી ઋબળિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 હેઠળ અરજી કરી હતી જો કે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપમાં જોડાયા હતા જેના કારણે આ બેઠક ખાલી પડી છે ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકો છે જેમાં ચૂંટણી પંચે ફક્ત 5 બેઠકો પરત પેટા ચૂંટણીની જાહેરાત કરી છે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત હજુ નથી થઈ